નમસ્કાર ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પરમશ્રી પૂજ્ય કાશ્મીરી બાપુ ઉપર છે અને કાશ્મીરી બાપુની અનુમતિથી અમારા જે મિત્ર મંડળ જે શ્રાવણ મહિનામાં નિર્મલા રોડ પર આવેલ નાગનાથ મહાદેવ મંદિર પર 30-30 દિવસ ત્યાં શ્રાવણ મહિનામાં આરતી કરીએ છીએ, તો એ જ આરતી અમને અહીંયા પરમ પૂજ્ય કાશ્મીરી બાપુને આશ્રમ પર એ આરતી કરવાનો મોકો મળ્યો છે. તો એક આરતીની નાનકડી ઝલક તમને વિડીયોમાં બતાવીશું. અને અહીંયા અત્યારે આશ્રમમાં સૌથી પહેલાં તો રાતના કોઈ જઈ જ ન શકે, જંગલની વચ્ચે છે ત્યાં, સાંજના રાત થયા પછી ત્યાં એલાઉડ નથી જવા માટે. પણ અત્યારે એક 18 પુરાણો આપણા જે છે એમાંનું એક સ્કંદ પુરાણ ઉપર ત્યાં કથા બેસેલી છે. અને કથા પછી સાંજના ત્યાં ભજનનો ઉત્સવ હોય છે, જે બહુ સારા ભજનિક એવામાં આપણા જયદેવભાઈ ગોસાઈ અને બિરજુભાઈ બારોટ એમનો ત્યાં લાહો બી આપણે લેશું, એમની બી આમના તમને ઝલક જોવા મળશે. એ સિવાય ત્યાં પ્રસાદ મળે છે એ બી. તો છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. અને તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે આપણે અત્યારે ભવનાથ તળેટીએ પહોંચી ગયા છીએ, તો ઝાઝી વાર નહીં કરીએ. સૌથી પહેલાં આપણે જેમના થકી ત્યાં જવાનો મોકો મળ્યો છે જયદેવભાઈ, એમની મુલાકાત એમની હોટલે જઈને લેશું. અને આગળની વાત જે ગિરનાર વિશે બાપુ વિશે આપણને જયદેવભાઈના મોઢે જાણીએ. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ. તમે આગળ જોયું તો આપણી સાથે અત્યારે જે જયદેવભાઈ ગોસાઈ, જે બહુ સારા ગાયક છે અને બહુ સારા ભજન બી ગાય છે. તો જયદેવભાઈના નિમિત્તે આજે આપણે જૂનાગઢમાં બહુ સારી પવિત્ર જગ્યાએ જઈ રહ્યા છીએ, કાશ્મીરી બાપુના આશ્રમે. અને ત્યાં જયદેવભાઈનો ભજનનો પ્રોગ્રામ છે પૂરી રાત, અને ત્યાં પ્રસાદ બી આપણે લેવાના છીએ. અને આગળ શું પ્રોગ્રામ છે અને કાશ્મીરી બાપુ વિશે થોડુંક અમને જરાક જણાવશો જયદેવભાઈ? બિલકુલ. સોરઠ ધરાને સંચર્યો, નચડ્યો ગઢ ગિરનાર, નાયો ને દામો કુંડ રેવતી, તો તારો એળે ગયો અવતાર. એવું આ ગિરનાર ક્ષેત્ર વિશે કહેવાય છે. અને ગિરનાર વિશે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે અત્યારે આપણે આમ જોઈએ તો વૈજ્ઞાનિકો એવું કહે છે અને લગભગ લોકોમાં એવી માન્યતા છે કે હિમાલય સૌથી જૂની પર્વતમાળા છે. પણ હિમાલયના દાદાના પણ પિતા એટલે કે પરદાદા એટલે ગિરનાર, ઈ આ ક્ષેત્ર છે કે જે પરમ તત્વ પરમેશ્વર મહાદેવનું જ એક સ્વરૂપ છે ગિરનાર એટલે. અને આમ એનું બીજું નામ રેવતા પર્વત પણ છે, રેવત પર્વત. હવે એ આ સ્થાન છે. અહીંયા નવનાથ સિજ 84, 52 વીર, 64 જોગણીઓ, સિદ્ધો, મહાપુરુષો, સંતોનું આ સ્થાન છે કે જેની કણે કણે પાણે પાણે પીર છે, એવી એક આ જગ્યા છે કે જેમાં એવા મહાત્માઓ છે કે જેને પારખવા માટે ચામડાના ચક્ષુ કામ ના આવે, અનુભૂતિ માટેની આ વાત છે, પછી જેની જેવી માન્યતા. પણ એમાંના એક સંત મહાપુરુષ એટલે કે કાશ્મીરી બાપુ, અને ત્યાં અત્યારે કથા ચાલી રહી છે સ્કંદ પુરાણની. અને ત્યાં કથા દરમિયાન ભજન સંધ્યાના કાર્યક્રમ હોય છે, ને એ કાર્યક્રમમાં આપણે બધાને આવવાનું થયું છે. એટલે મને ખુશી છે કે આ ચેનલ જે લોકો જોઈ રહ્યા છે, આનંદભાઈ મારા મિત્ર છે અને એમની આખી ટીમ ને એમના બધા ફ્રેન્ડ્સ શ્રીભાઈ છે ને બધા જેના મિત્રો કે જે આ ચેનલ માટે કામ કરી રહ્યા છે, એ બધા જ આજે આવ્યા છે. અને ઈટ એન્ડ ડ્રાઈવ આ ચેનલના માધ્યમથી આપ સમક્ષ આટલા સારા સારા સ્થળો આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ બિલકુલ ગિરનારી મહારાજ છે, એટલે આવા સારા સારા સ્થળો આ ચેનલ દ્વારા આપ સૌ જોનારાઓને આનંદભાઈ બતાવે છે. અને આ એક એવી જગ્યા છે કે જે સાધના અને આરાધના ક્ષેત્રની યુનિવર્સિટી છે ગિરનાર એટલે. અને આ ગિરનાર ક્ષેત્રમાં આજે આનંદભાઈ આવ્યા છે અને જ્યાં અમે જઈ રહ્યા છીએ કાશ્મીરી બાપુના આશ્રમમાં,
ત્યાં આશ્રમનો મૂળ અર્થ શાબ્દિક અર્થ એવો કરીએ તો આ શ્રમ કર. આશ્રમમાં બે શ્રમ હોય છે, એક ભજન અને બીજું ભોજન. બધા શ્રમ છોડીને આ શ્રમ કર, એનો શાબ્દિક અર્થ થાય છે. બાકી ગૂઢાર્થ, તત્વાર્થ, બોધાર્થ, શાસ્ત્રાર્થ, વેદાર્થ, પુરાણાર્થ, અસંખ્ય અર્થો થઈ શકે, પણ સીધો સાદો અર્થ આપણે કરીએ આશ્રમનો, તો કે આ શ્રમ કર. કયો શ્રમ? તો કે કબીરનો એક બહુ મોટો બહુ સરસ દુહો છે. એ કબીરનું દુહાનું મૂળ અર્થ તમને કહું કે કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે, આવું કબીર કહે છે. એટલે એ જ આશ્રમના બે મુખ્ય ધર્મ છે. બાકી ઘણી બધી હોટેલો તો આપણે જોઈએ છીએ જે કહેવાતા આશ્રમો છે, પણ અમુક અમુક ક્ષેત્રમાં જેમ કે ગિરનાર છે તો આવા મહાપુરુષો જ્યાં બિરાજે છે ત્યાં ભોજન અને ભજન બે થતું હોય છે, કોઈ પ્રકારનો સ્વાર્થ ના હોય એવી જગ્યા. આજે આનંદભાઈ આપ સૌને એક એવી શેર કરાવવા લેવા છે, અને હું આનંદભાઈ આપનો ખૂબ આભાર માનું છું આ બધા શ્રોતાઓ વતી કે આપ આ બધાને આવા આવા સ્થળોએ લઈ જાઓ છો ઈટ એન્ડ ડ્રાઈવ થ્રુ. થેન્ક યુ. તો બહુ સારી વાત છે. અને જયદેવભાઈ, મેં એવું સાંભળ્યું છે કે ત્યાં 24 કલાક પ્રસાદ અવેલેબલ હોય છે અહીંયા બાપુ. હા, ત્યાં કોઈ ભૂખ્યો ના જાય, ભૂખ્યો ના જાય, ત્યાંથી ભૂખ્યો ના જાય. છેલ્લે તો ચા તો ફરજિયાત પીવાની. બિલકુલ બિલકુલ, બરાબર ને? બિલકુલ બિલકુલ. તો હવે આપણે જયદેવભાઈનો ભજનમાં થોડો લાભ લેશું અને પ્રસાદ ત્યાં જઈને લઈએ બાપુના આશ્રમે. તો ચાલો આગળ જોઈએ. જય ગિરનારી. તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ કાશ્મીરી બાપુના આશ્રમે, અને બેકગ્રાઉન્ડમાં તમે સાંભળો છો ભજન ચાલુ થઈ ગયા છે, જે આપણે જયદેવભાઈ ગોસાઈના મહિલા એમના ભજન અત્યારે ચાલુ છે. અને રાતનો સમય છે, જનરલી નોર્મલી દિવસોમાં અહીંયા સાંજના 7 વાગ્યા પછી અહીંયા એલાઉ નથી, કેમ કે આ જંગલની વચ્ચે બાપુનો આશ્રમ છે. અને તો જે જયદેવભાઈ આપણને વાત કરી હતી કે પહેલાં ભોજન પછી ભજનનો આપણે લાહો લેશું, અને જે ભજનની દુનિયામાં બે બહુ મોટા નામ છે, એક છે આપણા જયદેવભાઈ જેને તમે મળ્યા, અને બીજા છે બિરજુભાઈ બારોટ. તો ચાલો એને આપણે સાંભળીએ અને પહેલાં ભોજન કરીએ. ચાલો. આ છે બાપુનો આશ્રમ.
Oh, yeah.
તો મિત્રો આ હતું આપણું બાપુનું આશ્રમ, આટલું નજીકથી કદાચ જ કોઈ લોકોએ તમને બતાવ્યું હશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુકમાં આપણું ગુજ્જુ ફૂડ ક્લબ કરીને ગ્રુપ છે, જેમાં હું રેગ્યુલર મારી ખાવા પીવાથી માંડીને એમાં બધી જ પોસ્ટ હું શેર કરું છું. અને તમે બી એમાં શેર કરી શકો છો, તમારી રેસીપી બી શેર કરી શકો છો. અને આપણો વિડીયોમાં જે ચેનલ નંબર છે એના પર બી તમે વોટ્સઅપ કરીને તમારી રેસીપી શેર કરી શકો છો, તમે ફોટોગ્રાફ્સ મોકલી શકો છો, જેથી અમે એમાં તમને સિલેક્ટ કરીને તમારો વિડીયો બી બનાવી શકીએ છીએ. તો જો તમે પાર્ટિસિપેટ કરવા માંગતા હોય તો વોટ્સઅપમાં અમને જરૂરથી કોન્ટેક્ટ કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.